મુંબઈના લાલબાગ ચોરાજા ખાતે જે મૂર્તિની સ્થાપના થઈ છે તેવી જ આબેહૂબ મૂર્તિ આ વર્ષે સુરતના અડાજણ ખાતે સ્થાપના થઈ રહી છે, જેમાં ખાસ મુંબઈથી સ્વરાંજલિ બેન્ડ સાથે મૂર્તિનું આગમન કરાયું હતું. વર્ષ 2018માં જે થીમ સાથે લાલબાગ ચોરાજા ખાતે મૂર્તિની સ્થાપના થઈ હતી તે જ થીમ પર આ વખતે સુરતમાં મૂર્તિની સ્થાપના થનાર છે. અડાજણ ખાતે આવેલ વિઘ્નેશ્વર મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવી રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ પર આ ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવતી હતી. રિકી ઢોલાવાલા, ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ પ્રકારનું આયોજન છે? ગણપતિ અમારા મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ લાલબાગચા રાજાના મૂર્તિકાર શ્રીમાન સંતોષ રત્નાકર કામલી પાસે મુંબઈથી ગણપતિની પ્રતિમા અમે સુરત લઈને આવ્યા છે. આ વર્ષે કઈ પ્રકારનું આયોજન છે? આ વર્ષે અમારા મંડપની થીમ છે એલઈડી સ્ક્રીન પર અમે આખી થીમ લીધી છે. 2018માં જે રાજાની થીમ હતી એલઈડી સ્ક્રીન પર એ આખી થીમ અમે પૂરેપૂરી અહીંયા લીધી છે. કેટલા વર્ષથી આયોજન કરો? ઘણા વર્ષોથી કરીએ છીએ. કઈ રીતે આગમનની વિશેષતા જાણો? આગમનમાં વિશેષતા એ છે કે આગમનમાં મુંબઈનું વિશ્વવિખ્યાત સ્વરાંજલિ બેન્ડ જે લાલબાગચા રાજાના વિસર્જનમાં આજ સુધી વગાડતું હતું છેલ્લા 52 વર્ષથી એ અત્યારે આપને આગમનમાં બોલાવ્યું છે ને સુરતમાં પહેલી વાર આવ્યું છે સ્વરાંજલિ બેન્ડ. લોકોનું આકર્ષણ એ છે કે સુરતની ને ગુજરાતની પબ્લિકને મુંબઈ લાલબાગના રાજાના દર્શન કરવા માટે જે ટ્રેનમાં જવું પડે છે કલાકો સુધીના અને ત્યાંની કલાકોની મેરેથોનની લાઇનમાં ઊભા રહેવું પડે છે એ ઊભા રહીને એવું પડે અને દાદાના ચરણ સ્પર્શ અહીંયા તમે અડાજણમાં કરી શકો છો મધુવન સર્કલ પર મંડપ પર. ઓકે,